1993 મુંબઈ બ્લાસ્ટ કેસમાં આજે સજા સંભળાવવામાં આવશે. છ આરોપીઓને 24 બાદ સજા સંભળાવવામાં આવશે અને કોર્ટે સાલમને બોમ્બ બ્લાસ્ટમાં મુખ્ય ષડયંત્ર રચા તરીકે માન્યો છે. સાથે જ મુસ્તફા અને મહેમદ દોશા, ફિરોઝ રાશી ખાન, કરીમુલ્લા શેખ, તાહિર મર્ચેન્ટને પણ દોષી જાહેર કર્યા છે. મુંબઈના અંધારી આલમનો નાતો વર્ષો જૂનો છે. મુંબઈ એવું શહેર છે જેણે સૌને પનાહ આપી છે, પરંતુ અંધારી આલમના આકાઓએ જ મુંબઈને લોહીલુહાણ કરવાનો પ્લાન બનાવ્યો, જે બાદ મુંબઈમાં શરૂ થયો શ્રેણીબદ્ધ વિસ્ફોટનો સિલસિલો. ૧૨ માર્ચ ૧૯૯૩ આ એ જ દિવસ છે જ્યારે દેશની માયાનગરી ધણધણી ઉઠી. ભારતીય ઇતિહાસનો આ દિવસ જેણે આતંકવાદની નવી વ્યાખ્યા આપી. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોમાં 257 લોકોના મોત થયા હતા, જ્યારે હજારોની સંખ્યામાં લોકો ઘવાયા હતા. સામાન્ય દિવસોની જેમ મુંબઈ તેજ રફતારથી દોડી રહ્યું હતું. કોઈને સ્વપ્ને ખ્યાલ ન હતો કે શું થવાનું છે. બપોરના બરાબર 1:15 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બહાર ભયાનક વિસ્ફોટ થયો, જેણે મુંબઈની રફતારને બ્રેક લગાવી દીધી. બેઝમેન્ટના પાર્કિંગમાં આરડીએક્સ ભરેલી કારમાં આ વિસ્ફોટ થયો હતો, જેણે 84 લોકોનો ભોગ લીધો. બીએસસીમાં થયેલો વિસ્ફોટ તો માત્ર ટ્રેલર હતો, જે બાદ મુંબઈમાં ખરો ખેલ શરૂ થયો. બરાબર 45 મિનિટ પછી નરસી નોર્થ સ્ટ્રીટમાં અનાજ માર્કેટમાં એક ટ્રકમાં વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 5ના મોત થયા અને કેટલાય લોહીલુહાણ થયા. હવે જે વિસ્ફોટ થયો એ સ્થળ હતું શિવસેના ભવન. અરીવાગે થયેલા વિસ્ફોટમાં 4ના મોત થયા અને 50 લોકો ગંભીર રીતે ઘવાયા. હજી તો મુંબઈ વાસીઓ કઈ સમજે એ પહેલા 3 મિનિટના અંતરે જ સ્ટોક એક્સચેન્જ થી થોડી દૂર નરીમન પોઈન્ટ સ્થિત એર ઇન્ડિયા એક બિલ્ડિંગ પાસે ભયાનક વિસ્ફોટ થયો. પાર્કિંગમાં થયેલો આ વિસ્ફોટ એટલો તો ભયાનક હતો કે 20 લોકોના મોત થયા અને 87 લોકો ગંભીર રીતે ઘવાયા. 12 મિનિટના અંતરે જ વલીના સેન્ચ્યુરી બજારમાં મોતનું તાંડવ થયું. અહીં એક ડબલ ડેકર બસમાં વિસ્ફોટ થયો, જેની ચપેટમાં 5 બસો આવી ગઈ હતી. આ વિસ્ફોટમાં 133 લોકોના મોત થયા. બસ વિસ્ફોટને લઈને હજી કોઈ કઈ સમજે એ પહેલા જ માહિમ ક્રોસવે નજીક થયેલા વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર ધણધણી ઉઠ્યો. માહિમમાં થયેલા વિસ્ફોટના 20 મિનિટ બાદ ઝવેરી બજારમાં ભયાનક ધડાકો સંભળાયો. આ વિસ્ફોટમાં 17 લોકો માર્યા ગયા. ઝવેરી બજારમાં એક બિનવારસી સ્કૂટરમાં વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. 5 મિનિટ બાદ બાંદ્રાના સી રોક હોટેલના 18મા માળે વિસ્ફોટ થયો. જોકે નસીબ સારા હતા કે આ વિસ્ફોટમાં કોઈને જાનહાનિ ન થઈ. 3 મિનિટ બાદ દાદરના પ્લાઝા સિનેમા નજીક પાર્કિંગમાં પડેલી એક કારમાં શક્તિશાળી વિસ્ફોટ થયો. આ વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા, 37 લોકો આ વિસ્ફોટમાં ઘવાયા હતા. આગલી 7 મિનિટ સુધી આમ જ સન્નાટો પથરાયેલો રહ્યો, જે બાદ જુહીની સેન્ટર હોટેલમાં વિસ્ફોટ થયો, જેમાં 3 લોકોને ગંભીર રીતે ઈજા થવા પામી હતી. સેન્ટ્રલ હોટેલના વિસ્ફોટનો અવાજ હજી માન થમ્યો ત્યાં 11મો વિસ્ફોટ થયો હતો. સહારા એરપોર્ટ નજીક ભયાનક વિસ્ફોટ થયો, જો કે કોઈને જાનહાનિ થઈ ન હતી. હોટેલ એરપોર્ટ સેન્ટ્રલ નજીક થયેલા હુમલામાં 2 લોકોના મોત થયા હતા. ઘડીના કલાકોમાં આખું ધણધણી ઉઠ્યું. ગણતરીના કલાકોમાં મુંબઈમાં માતમ છવાઈ ગયો. ઠેર ઠેર લાશો અને લોહીના ખાબોચિયા અને ચિચિયાર્યો. આ શ્રેણીબદ્ધ વિસ્ફોટોએ મુંબઈની શકલ બદલી નાખી હતી. આતંક સાથે મુંબઈનો આ પહેલો પરિચય હતો. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.